हे ब्रह्मदेव, कंसना अत्याचारों नी अवधि आवी गई छे। बाळ हत्या, गो हत्या अने स्त्री हत्या अने ब्रह्म हत्याथी पाप नो वधारो थई रह्यो छे। हवे मारथी आ बधु सहन थतुं नथी। प्रजापति, मारू रक्षण करो, मारू रक्षण करो। सुपुत्री धरती, तू लेश मात्र भयभीत थईश नहीं। पापियों नो संहार करवा माटे अल्प समय मां ज भगवान विष्णु अवतार धारण करशे। तू निश्चिंत बनीने जा। नारायण नारायण। अरे ओ मथुरा नरेश कंस, तू मिथ्या गर्व करे छे कि तारो पराभव करनारू आ त्रिलोकमां कोई नथी। पण याद राखजे कि तारो ए घमंड हवे धरतीनी धूळमां रगदोळाशे। जेने धाम धूम थी परणावीने वळावा जाय छे ए तारी बहन देवकीनू आठमू संतान तारो काळ बनशे। काळ એના હાથે જ તારું મૃત્યુ થશે। હું તારી વાણીને જુટી સાબિત કરીશ। એ ન ભૂલ કે તું કંસનો સામનો કરી રહ્યો છે। દેવકી, મોટા મોટા માણસોને મેં પરાજિત કર્યા છે। કાળ પણ મારા વશમાં છે। મારા નામથી ત્રણે લોક કાપી ઉઠે છે। મહારાજ, શત્રુને તો જડમૂળથી જ ઉખેડી નાખવો જોઈએ। ન રહે વાંસ કે ન વાગે વાંસળી। ધન્યવાદ મારા ભાઈ, હું તારા પગે પડું છું મારા ભાઈ। મારા ચૂડી ચાંદાને અખંડ રહેવા દે। ખોળો પાથરીને તારી પાસે મારા સુહાગની ભીખ માંગુ છું મારા ભાઈ। મહારાજ, આટલો વિલંબ શા માટે? વિલંબ ક્યારેક સર્વનાશને નોતરે છે। સાચી વાત છે ભૈરવ। ના ભાઈ ના, હજી સુધી તો મેં સંસાર પણ નથી માણ્યો। અરે દાંપત્ય જીવનનું સુખ પણ નથી માણ્યો મારા ભાઈ। અને આઠમા સંતાનનો જન્મ થતા તો કોણ જાણે કેટલા વર્ષો વીતી જશે। અને આપ તો બુદ્ધિમાન છો, છતાં આકાશવાણી ઉપર અંધવિશ્વાસ કરો છો। અરે કોને ખબર કે આકાશવાણી કોણે કરી હશે, તમારા હિતેચ્છુએ કે પછી તમારા શત્રુએ। અને આમ છતાં હું આપને વચન આપું છું કે મારા પ્રત્યેક બાળકનો જન્મ થતા જ એ હું આપને સોંપી દઈશ। ઠીક છે? હા ભાઈ, હું પણ એમના વચને બંધાવું છું। યાદ રાખજો, જો વચન ભંગ થયા તો બંનેને હાથીના પગ નીચે કચડાવી નાખીશ। સેનાપતિ મહારાજ, આ બંનેનું ધ્યાન રાખજો। દ્વારપાળ જી મહારાજ, દેવકીને બાળક થાય કે તરત મહારાજને ખબર આપજો। જીવી આજ્ઞા સેનાપતિ। બાળક મહારાજને ખબર આપવી જોઈએ। મહારાજનો જય હો। આવો આવો, શું ખબર લાવ્યા છો? મહારાજ, હમણાં જ સમાચાર મળ્યા છે કે દેવકી બાળકનો જન્મ આપી દીધો છે। શું કહો છો? તમારી સાવચેતી ને ધન્ય છે, મને તમારા માટે બહુ માન છે। આપનો સેવક છું મહારાજ, આજ્ઞા કરો, શત્રુને ભૂકા બોલાવી। એ કામ મારું છે, ચાલો ચાલો। દેવકી, લાવ તારું બાળક। ના ભાઈ ના, મારા પહેલા સંતાન ને આ નિર્દોષ બાળક ને શા માટે મારી નાખે? વાસુદેવ, ભૂલી ગયા તમે મને વચન આપ્યું હતું? સોંપી દે મને મહારાજ। ચિનગારી ભડકો થાય પેલા તને ઓલવી નાખી દે, કચી નાખો સાપોલિયા। લાવ તારું બાળક। આ તો કેવો
નહીં બાબા નહીં ભગવાન એને ત્યાં દેર છે પણ અંધેર નથી ભગવાન નારાયણ 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 પધારો દેવશ્રી મૃત્યુલોકની યાત્રા કરીને આવ્યા સર્વે ક્ષેમ કુશળ તો છે ને સર્વે ક્ષેમ કુશળ છે પ્રભુ પરંતુ દાનવરાજ કંસે દેવકીના એક પછી એક સાત પુત્રોને હણી નાખ્યા તે હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ એમની પ્રતીક્ષાનો અંત આવશે યોગ માયા દેવી આજ્ઞા પ્રભુ યોગ માયા દેવી તમે ધરતી પર ગોકુળમાં નંદને ઘેર અવતાર ધારણ કરો અને હું મથુરામાં દેવકીની કુખે જન્મ લઉં છું અવતાર કાર્ય પૂર્ણ થયા બાદ તમે મૃત્યુલોકમાં દેવી અંબા કાલિકા અને ચંડિકાના નામે પૂજાશો જેવી આજ્ઞા વાહ પ્રભુ ધન્ય છે ધન્ય છે નારાયણ નારાયણ દેવકી દેવકી આપણા આત્મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે તારો ભાઈ કૌંસ અને મારી નાખે એ પહેલા જ એને બચાવી લેવો જોઈએ પણ એ કઈ રીતે બને દેવકી તું આકાશવાણીને ભૂલી ગઈ કે આપણું આઠમું સંતાન કંસનો કાળ હશે પાછા રાતવાળીની રક્ષા કરશે ક્યાંક એવું ના થાય કે કંસને ખબર પડી જાય નહીં દેવકી નહીં આકાશવાણી ક્યારેય મિથ્યા નથી થતી પણ તમે એને કેવી રીતે લઈ જશો આપણે તો કાળ કોઠડીમાં બંધ છીએ આ બાળકને આ ટોકરીમાં રાખી તું ગોકુળમાં નંદના ઘરે જા અને ત્યાં યક્ષાને કુખે જન્મેલી બાળકીને આ બાળક જોડે છાનો માનો બદલાવીને લઈ આવ Thank you.
આપનો ચરણ સ્પર્શ કાજે હું ગાંડી તૂર થઈ હતી. આપના ચરણ સ્પર્શ માતા જ હું શાંત થઈ ગઈ છું. દેવકી આઠમા સંતાનને જન્મ આપી દીધો છે. હું કારાવાસમાં મારી સગી આંખે જોઈને આવું છું. તું જઈ શકે છે. એવી આજ્ઞા. કંસ વિનાશમાં વિલંબ કરતો નથી. વીછીનું બચ્ચું મોટું થઈને ડંગ મારે એ પહેલા જેના આંકડાને મસવડી નાખવો. સત્ય છે મહારાજ. પરલોકથી આવેલા જીવનો આલોકમાં શું કામ? ચાલો મહારાજ, ચાલો પરલોકના જીવને પાછો પરલોકમાં પધરાવી દઈએ. ચાલો ચાલ ભૈરવ. મહારાજ, આ દેવકીનું આઠમું સંતાન અને આકાશવાણી પણ આઠમા સંતાનની થઈ હતી. એને હમણાં યમલોકમાં પહોંચાડી દો અને આકાશવાણી જૂઠી પાડ. આકાશવાણી તો જૂઠી પડી જ ગઈ છે. મારું આઠમું સંતાન પુત્ર નહીં પણ પુત્રી છે. અને હા મહારાજ, એ કબળા આપ જેવા સર્વશક્તિમાનને શી રીતે મારી શકે? પુત્ર હોય કે પુત્રી, પણ સંતાન તો આઠમું છે ને, એને તો. તું ઠીક કે છે ભૈરવ, મોત તો મારી મુઠ્ઠીમાં છે. હું એને ખતમ કરીને જંપીશ. હું એને જીવતી નહીં છોડું. નહીં મહારાજ, તે કરો નહીં. પાપી, મારનાર કરતા તારનાર હજાર હાથ વાળો હોય છે. વિધિના લેખ ઉપર મેઘ મારવાનો મિથ્યા ઘમંડ કરનાર કંસ, તારો કા તો ગોપરા નંદનને ઘેર ઉછરી રહ્યો છે. હવે જોજે કે મોત તને મુઠ્ઠીમાં રમાડે છે કે પછી તું મોતને મુઠ્ઠીમાં રમાડે છે. ગોપરાજ નન્ને ત્યાં જન્મેલા બાળકને હું અત્યારે જ પૂરો કરી નાખીશ. હોય ભલે કાળો, લાગે સૌને વાળો,
રડવાનું નહીં, ચૂપ થઈ જજો. આહા, અરે જશોદા શું કરે છે? અરે વાહ, લાવ મારા ભત્રીજાને રમાડી લો પેટ ભરીને. મારો વાલીડો બંને બહુ વાલો 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 લાગે છે. તમે તમને તો મેં ઓળખ્યા જ નહીં, આજે પહેલી વાર જોઉં છું તમને તો. અરે જશોદા, તું ભૂલી ગઈ મને? હું ફૂલના નંદની નાની બેન છું અને ફૂઈ છું. અને જો લગ્ન વખતે આવી હતી ત્યારે નવોઢાના વેશમાં તો કેવી રૂડી રૂપાળી લાગતી હતી. અરે પણ મારો ભૈલો નંદ કેમ દેખાતો નથી? એ તો ગયા છે ગોંધરી ગાયો ચરાવા, ગોધરી ટાણે આવશે. ના બેટા, ના રડવાનું. તું દુખાઈ ગયો, જરાને પકડશો હું ના આવી. રાજન, શત્રુ ગમે તેટલો તુચ્છ જણાય, કિંતુ આપણે સાવધાન રહેવું જોઈએ. ચેતતા નર સદા સુખી. નારાયણ નારાયણ નારાયણ. નારદજી, મેં ત્રણે લોકને જીતી લીધા છે. ઇન્દ્રના ગર્વનું મેં ખંડન કર્યું છે. કંસનું નામ સાંભળીને દેવ દાનવો અને માનવો બધા ભયથી ધ્રુજી ઉઠે. નારાયણ, એ શું બોલ્યા કંસરાજ? અરે સાક્ષાત યમરાજની પણ આપના દ્વારે આવવાની હિંમત નથી. એક પ્રયાસમાં નિષ્ફળતા
तो करो बीजो प्रयत्न। उपाय जरूर गोतीशु मुनिवर। भैरव जी महाराज, त्रण चार वर्ष वीती गया, हजी सुधी कायो जीवित छे। आपने ने हजी सुधी मारी शक्या नथी। भैरव कम्मे ते कारण એનો શ્વાસ ગુંગળાવીને એને ચીર નિદ્રામાં પોઢાડી દે। મહારાજ આ કામ તો ચપટી વગાડતા તરણાવત કરી નાખશે, કાળિયાને ધૂળ ચાટતો કરી નાખશે। આપ યાજ્ઞા કરો એટલી વાર છે મહારાજ। મહારાજ તરણાવ્રતમાં તોફાન લાવવાની શક્તિ છે, અરે કાળિયો તો શું આખા ગોકુળનો સર્વનાશ કરી નાખશે। તો ચાલો સીધો કરો તરણાવ્રત। અત્યારે જ ગોકુલ જા અને કૃષ્ણ ને મૃત્યુ ને ઘાટ ઉતારી દે। જેવી આપની આજ્ઞા મહારાજ। ભૈરવ મહારાજ, હવે હું જોઉં છું એ કાળિયો કેવી રીતે બચે છે। અરે પણ તમે ધ્યાન નથી રાખતા, ઘરમાં આવડું મોટું ચરિત્ર થયું એના મનસુખ ક્યાં, તું ક્યાં હતો માલતી, તું ક્યાં હતી? અને હવે પછી ધ્યાન રાખજો, ઘરમાં આવું કઈ થયું ને હાજર નથી રહ્યા તો તમારા ડેવા ભાંગી નાખીશ। હાલો આવજે બેટા। Thank you.
ધનુડો, ઘણા દિવસથી આપણે માખણ ચોરી નથી કીધી. ચાલ આજે તો મોટી ધાડ પાડીએ અને પેટ ભરીને માખણ ખાઈએ. ધનુડો પર જવું છે, પારકાના ઘેર માખણ ખવડાવે છે. એવું વાત છે, ચાલો મારે ઘેર, હું બધાને માખણ ખવડાવીશ. ચાલો ચાલો. જશોદાજી, આ ધન લગી તમે અમારી વાત માનતા ન હતા કે કાનુડો અમારા ઘરમાં મરકટ ટોળીને હારે ઘૂસી જાય છે, માખણ ખાઈ જાય છે અને મટકી ફોડી નાખે છે. વાલી મુઈયો, હું કેમ કરીને માની લઉં? અરે કાનુડો તો એક ક્ષણ માટે પણ મારી આંખથી અળકો થતો નથી. ખોટી વાત છે, આજે તો તને એવી સજા કરીશ ને કે યાદ રાખશે. તને બાંધીને મૂકું છું, પછી જોઉં છું કેવી રીતે માખણ ચોરીને ખાય છે તે. મૈયા
यशोदानी भराई बैठी काना ने गले लगायो સાક્ષાત યમરાજ નો અવતાર એ તને મારી નાખે હું તને ત્યાં નહીં જવા દઉં પર સુંદર પાયો તું અહીં સીધા નહીં આવ્યો મારો દડો લેવા આવ્યો છું અમારો સ્વામી સૂતો છે જો એ ચાકી જશે તો તને મારી નાખશે નહીં હું મારા દડો લીધા વગર નહીં જાઉં શું થયું મારા ભાઈને કાલિંદ્રીનું પાણી લીલું વક કરી નાખ્યું છે પણ તમે ચિંતા ન કરો જશોદા મારો વાલો ખૂબ દયાળુ છે એ આપણા કાનુડાની રક્ષા કરશે જાગશે
મહાબલી કંસ નો જય હો. આ જય વિજયનો કોઈ પણ અર્થ નથી. હું તો માત્ર કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળવા માંગુ છું. જુઠ્ઠી સાબિત કરી દેવકીના આઠ આઠ બાળકો સાથે હજારો બાળકોનો નાશ કરો. પણ કોણ જાણે કેમ આ કૃષ્ણ કેવી રીતે મારા હાથથી બચી જાય છે? મહારાજ, કઈ ખબર નથી પડતી. એ કાળિયાએ આપણા એક વીર યોદ્ધાને યમલોક પહોંચાડી દીધો. ભૈરવ, આ કૃષ્ણ એ સાક્ષાત યમની બેન પુતનાનો નાશ કર્યો. કર્ણવ્રતનો સંહાર કર્યો. એને કાળી નાગને નાથો. આ કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ નથી, કોઈ મહાભયાનક માયાવી માનવી છે. અને તોય ભૈરવ, આપણે એને મારવાનો ઉપાય કરવો જ પડશે. શ્રી જબલરામ,
બહુ મોડું થઈ ગયું છે. જાગવા કૃષ્ણ ગોવાળિયા તુચ્છ વિના ધેનમાં કોણ જાશે. એ ચાલો કાનુડા. એ બલરામ ઉઠો જો. અરે પ્રભાત થયો, ઉઠો. ચાલ 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 ઉઠ. હા હા, ધેનમાં જાવ. ધેનમાં જવાનો સમય થઈ ગયો ને, ચાલ ઉઠજો. કાનુડા, ગાય દોવાનું તો તાણું થઈ ગયું, પણ હજી સુધી મનસુખિયાનું ઠેકાણું નથી. તો આપણે દૂધ સી રીતે પીશું? દૂધ? હા, દૂધ તો આપણે પીશું જ મોટા ભાઈ, પણ સાથે સાથે આજ મનસુખિયાને એવો પાઠ ભણાવીશું કે ખો ભૂલી જાય. પાઠ તો મનસુખિયાને ભણાવશું, પણ સી રીતે કાનુડા? મોટા ભાઈ, હા, મનસુખિયાને છે ને, હા, આજે મથુરાનું માકડું બનાવી દઈએ. માકડો? લાલ મોઢા વાળો? લાલ મોઢા વાળો. ચાલો મોટા ભાઈ. ઓય માં, આ શું કરે છે? લાશ તો નથી? કોઈ જોઈ જશે તો? અરે કોઈ નથી જોતા. મશે તો આપના બની નું આવી બન. અરે કોણ હસ્યો? કોઈ નથી, એ તો હું હસ્યો. જા જા જા, દૂધ દો. મહારાજ, બલરામ અને કાળિયાને મૃત્યુલોકમાં પહોંચાડવાની સઘળી વ્યવસ્થા થઈ ચૂકી છે. એક વત્સાસુર માયાવી માનવી છે, એના હાથમાંથી કાળિયો નહીં બચી શકે. શાબાશ ભૈરવ, શાબાશ. શત્રુનો તો જળ મોમાંથી નાશ થવું. વત્સાસુર હાજર થા. વત્સાસુર, પેલો ગોકુલ નો ગોવાળિયો કૃષ્ણ જયારે ગાયો ચરાવતો હોય ત્યારે વનમાં જેનો વધ કરી નાખ. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ તમે બહુ સારું કર્યું હો. હવે ઓલા કાળિયાનું આવી જ બન્યું. મહારાજ, તમારી ચતુરાઈ તમારી પાસે જ છે હો. કુટિયાથી આપણી બધી ગાયો દૂર દૂર ભાગે છે. અરે આપણા માતેલા સાંડપણિયાથી દૂર ભાગે છે. વૃંદાવનમાં આ કુટિયાએ ઉત્પાત મચાવી અહીં ગોકુળમાં આવી ગયો છે. આનાથી બધા ત્રાહી મામ પોકારી ગયા છે. મને તો આ કોઈ માયાવી ખોટ્યો લાગે છે. કાનુડા, હાલ આપણે બંને જણા મળી એ કુટિયાને ખતમ કરી નાખી. તમે રહેવા દો મોટા ભાઈ, હું એકલો જ એને જોઉં છું. Mm-hmm.
जशोदा ने वाली थवा गई थी अपनी राव खाई अपने मार खवड़ाव्यो आजे तो आ गोकुल ने गोपियों ने एवो स्वाद चखाड़ी ये मनसुखिया के खो भूली जाए कन्हैया ने वाक सोलवाला ने एक रति साची आजे तो पानी उतारी दिया बजानू बराबर चलो अपने बद्दास संताई जाइए चलो तू यहाँ चलो એ કાનુડા કેમ તું બહુ ફાટ્યો છે આ સીધો કરવો પડશે આ બધા નખરા જશોદા માં પાસે હાલશે અમારી પાસે નહીં હાલે સમજો અરે જા જા સમજવા વાળી એ દિવસે જશોદા માં આગળ અમારા બધાની રાવ ખાધી હતી એ ભૂલી ગઈ એમ તો તું તે દિવસની દાજ કાઢે છે તો લે રેવા દે ગોપી શા ખાચે ક્રોધ કરે છે આ જશોદા નું ચાયો તો કામણ ગારો કાનુડો છે નટખટ છે ગોકુળ નો ગૌરવ છે એના પર વાલ ની વર્ષા હોય વેર ના વિષ નહીં અરે રાધા શા માટે એને અટકાવે છે શું સગો થાય છે કાનુડો તારો તારો કોઈ વાલો વાલેશ્વરીય તો થતો નથી ને એની ઓળખાણ તો અંતર ની છે એની સંગે બાંધેલી પ્રીતિ તો જન્મો જન્મ ની છે ગોકુળ ના સૌ ગોપીઓ નો એ પ્રાણ છે એની લીલા અપરંપાર છે અરે માલતી બિચારી રાધિકા ના કાજા નો કટકા થાય છે હાલો હાલો કોઈની પ્રીતિ માં પાણો ફેંકવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ ચાલો ચાલો કાનુડા તે વત્સાસુને હણી નાખ્યો એથી આખા ગોકુળ ગામમાં આનંદ મંગળ પ્રવૃત્તિ રહ્યો છે ગોપ ગોપીઓ હરખ ગેલા થઈ ગયા છે કાનુડા અને સૌ કોઈ મોટો ઉત્સવ ઉજવવા તલપાપડ થઈ રહ્યા છે કાનુડો તલપાપડ એમાં છે કાનુડા તો તો સોનામાં સુગંધ ભરશે આજે હોળી છે હોળીનો ઉત્સવ ધામ ધૂમ થી ઉજવીએ ધામ ધૂમ થી કાનુડા રંગ બેરંગી અભી ગુલાલ ઉડાડી રંગ ભરી પિચકારી છોડી અને ગોકુળમાં ધમાલ કરી મૂકી ધમાલ કાનુડા જેથી બધી ગોપીઓ કહે ના 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 રંગ નાખો ના द्रबांग ढोल बजे दांग दांग झूले सब गोप गोपी रंग नहीं डोले फटक फटक फटके लो फागणियों चटके लो रसियों याद रंग राज रंग रंग ढोले ते 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 शोर लाई ऋतु रंग लाई
तनक तनक नाचे गाई वाली नर नारी हे 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 राजा रंग जाज तकी राज जाय रंगाली हरी पिचकारी राज नाचे गिरधारी जोन भरी पिचकारी राज नाचे गिरधारी जोन भरी पिचकारी राज नाचे गिरधारी छोड़ू नहीं राधा मोरी रे छोन भिंजरे चुंदलरी हे मारो पाल मरोड़ कोई ढाकोरी मारी भिंजरे चुंदलरी हे तारी भरी दो गुलाले आखोरे छोन भिंजरे चुंदलरी नट खट हूं तो तारो नट वर नट खट नट खट कसुम बल रंगनी भरी रे पिचकारी रंगनी मारी हूं तो हारी गिर धारी कसुम बल रंगनी भरी रे पिचकारी रंगनी मारी हूं तो Oh,
ભાઈ રાવ મેં સાંભળ્યું કે કાળિયાએ ગોવર્ધન પર્વત જ ગયો અને એ પણ ટચલી આંગળી પર અને એની નીચે ઉભા રહીને ગાયો અને ગોવાળિયાઓએ પોતાના જીવ વર્ષા અને વાવાઝોડાથી બચાવ્યા હું નથી માનતો હું નથી માનતો મને લાગે છે કે કાળિયાએ પોતાનો પ્રચાર કરવાના માટે આ બધી વાતો ફેલાવી છે તાર ઝણઝણી ઉઠે છે એક બાજુ ગોવર્ધન પર્વત એક બાજુ મારી ગૌરી ગાય આ બાજુ તું ભી હોય તારે એમ થાય છે કે આ વીણું વગાડ્યા જ કરું યુગ યુગાદી સુધી વગાડ્યા જ કરું કાન તમે તો છો મુક્ત મહાસાગર ને હું છું બે કિનારાની વચ્ચે બંધનમાં વહેતી સરિતા તે છતાંય બધાય બંધન તોડી સરિતા અંતે સાગરને જ મળે છે એ સૌભાગ્ય મને સાંપડી હોત તો તો હું ધન્ય બની જાત રાધા આમ ઉદાસ ન થા જ્યારે તું ઉદાસ હોય છે ત્યારે તારી પ્રકૃતિ ધનુષની જેમ ખેંચાય છે અને શું તું જ્યારે હસે છે ત્યારે તારા ગાલ ઉપર મેઘ ધનુષના રંગો ફેલાય છે બસ બસ આવી જ વાતો કરીને ઘેલી કરો છો મને તમે કઈ હવે બાળક નથી યુવાન થયા છો યુવાન નિર્મળ પ્રેમમાં બાળક અને યુવાન બંને બરાબર હોય છે રાધા પ્રેમથી પણ ચડિયાતી ભક્તિ હોય છે સાચા હૃદયની ભક્તિથી કડવાશ પણ મીઠાશમાં પલટી જાય છે આ લીમડો તો કડવો છે એ મીઠો બને ખરો કેમ નહીં હાથ કંગણને આરસી ન હોય રાધા લ્યો હમણાં જ ભક્ત અને ભગવાન બંનેની પરીક્ષા થઈ જશે અરે વાહ આ લીમડો તો મીઠો થઈ ગયો ઘણો સમય થઈ ગયો હું જાઉં છું પણ પણ શું મારી મટકી ફોડી નાખી ને માખણ ખાઈ ગયો મટકી ને માખણ નહીં જુએ તો બધા મને ઠપકો આપશે કોણ કહે છે તારી મટકી ફૂટી ગઈ છે જો આ રહી તારી મટકી માતા અરે કોઈ માધવ રાધા તું તો ગોકુળ નો શણગાર છે આચરિત ની વાત તો એ છે કે આટલી નાની મટુકી માં તો કઈ માધવ સમાતો હશે તો સાથ પાડે છે અરે કોઈ માધવ લ્યો મારો માધવ તો અત્ર તત્ર સર્વત્ર છે જડ અને ચેતનમાં ઘાટ ઘાટમાં વ્યાપેલો છે અરે ગેલી રાધા આટલી નાની મટુકી માં તો માધવ ન સમાય વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો મટુકી માં મહી છે કે માધવ આ તો સાચી જ કનૈયો છે ધન્ય છે ધન્ય રાધા ધન્ય તારી ભક્તિ ને ધન્ય છે હું તો ગોપાલ ની ગોવાળ ચરણરસ થઈને રહું છું એના ચરણોમાં અરે કોઈ માધવ પછી એક મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ હવે હું જેની પાછળ પડું છું બાજી પખંડી નીચ હવે હું જોઉં છું કે મારા હાથે કેવી રીતે બચે છે શાંત થાવ મહારાજ શાંત થાવ બળથી નહીં કળથી કામ લો સાપ મરે પણ લાઠી ભાંગે નહીં તું સમજો નહીં ભૈરવ હા મહારાજ મથુરાની રાજગાદી કાળિયાને સોંપવાનું નાટક કરી એને અહીં બોલાવો મોટો ઉત્સવ ગોઠવો અને કાળિયો મથુરા આવે પછી શું કરું એ તો તમે ધન્ય છે તારી બુદ્ધિને ભૈરવ
કાનુડા, આવે છેડતી ના કર, આમને શરમ આવે છે, આમારા વસ્ત્ર દઈ દે. મે ક્યાં ના પાડી, અહીં આવી, લઈ જા. નફાટ, શરમ નથી આવતી આવું બોલતા, તો કઈ હવે નાનો નથી, આપી દે અમારા વસ્ત્રો. ઘરે જવાનું મોડું થાય છે કનૈયા, વસ્ત્રો આપી દે. માખણ ખાવા આપશો? હા હા દઈશું, ધરાઈને ખાજો માખણ ચોર. જશોદા માં આગળ મારી રાવ ખાશો? નહીં ખાઈએ, નહીં ખાઈએ. કાલિંદીને કાંઠે મારી સાથે રાસ રમવા આવશો? હા હા આવીશું, આવીશું. તો લ્યો. Thank you.
जय हो महाराज। मथुरा में विद्यादशमी ना उत्सव की तैयारी थई रही छे, लोको मां आनंद मातो नथी। अक्रूर जी, जी महाराज, तमे गोकुल जाओ अने गोपराज नंद ने आ उत्सव की जाण करो। कृष्ण ने बलराम ने पण आ उत्सव जो आमंत्रण आपो, एमने अवश्य ली आवो। जी महाराज, तमे तो जाणो छो के हूँ वृद्ध थई चुक्यो छु अने मथुरा की गादी नो कोई उत्तराधिकारी नथी। मैं सांभळ्युं छे के कृष्ण पराक्रमी पुरुष छे, कृष्ण जेवो वीर पुरुष आ गाड़ी ऊपर बेसे एवो हुं निर्णय लई चुक्यो छुं। आपनो विचार अति उत्तम छे महाराज, सारा काम मां सो विघन, हुं आजे ज गोकुळ जाऊं छुं। पधारो अक्रूरजी। महाराज, હવે એક કાળિયો છે અને હું છું, એને જો સાતમા પાતાળમાં પેસાડી નહીં દઉં તો મારું નામ કંસ। મહારાજ, કાળિયો એ જ લાગનો છે। બસ કર કાના, બસ કર, તારી વાસળી મારી શોખ બની ગઈ છે, તારી વાસળી થી મારું કાળજું કોરાય છે। રાધા, વાસળી પણ ત્યારે જ વાગે છે જ્યારે નું દેહ વિંધાય છે। કુંજ વિહારી, મને તારી વાસળી ની ઈર્ષ્યા આવે છે। દિવસે તારા હોઠ પર રમે છે ને રાતે તારા પડખામાં। ખરેખર મને તારી વાસળી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોત તો તો આ વાસળી મારી રાધા બની ગઈ હોત। પણ આ પૂજાનો થાળ લઈને તું ક્યાં જઈ રહી છે? હું તો તારી જ પૂજા કરવા આવી રહી હતી। તું તો મારા દલડાનો દેવ છો। દલડાનો દેવ? હા, ઈષ્ટ દેવનું પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। નહીં નહીં રાધા, આ શું કરી રહી છે? તમારું પૂજન, આ ભાવ, આવતે ભાવ અને ભવ ભવ તમારા ચરણોમાં સ્થાન આપો। રાધા, હા પ્રભુ, તમારા ચરણ કમળની પૂજા કરવા દો। ધન્ય છે રાધા, તારી ભક્તિ અજોડ છે, તથાસ્તુ। પ્રભુ, શોદાજી, તો શું કૃષ્ણ અને બલરામને ઉત્સવ જોવા માટે મથુરામાં લઈ જાઉં? અક્રૂરજી, કાનડો અને બલરામ એ તમારા બંને નેનોની જ્યોતિ છે, મારા હૈયાના હાર છે, એમની હું કેમ કરીને અળગા કરું? જશોદા, તમે નકામી ચિંતા કરો છો, કાનુડા અને બલરામના જેવા આપણે માવતર છીએ એવા જ અક્રૂરજી એના માવતર છે, અને માવતર એની સાથે હોય ત્યારે આપણા છોકરાઓનું એ કંઈ જ અનિષ્ટ ન કરે। જશોદાજી, તમે જરાય ચિંતા ના કરશો, કાનુડા અને બલરામનું કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે। મને તો આમાં કાળ મુખા કંસનો કોઈ કપટ લાગે છે। મથુરાના ઉત્સવમાં કંસ મારા પુત્રને શા માટે બોલાવે? આ કંસ નથી બોલાવતો માં, એનો કાળ બોલાવે છે, હવે એના પાપનો ઘડો ફૂટવા આવ્યો છે। અક્રૂરજી, એ નરાધમ કંસ મારા ફૂલ જેવા બાળકોને કચડી નાખશે, મારી ગોળ સુની થઈ જાય એ વિચું છું। તમે માં, તને તારા દૂધ ઉપર વિશ્વાસ નથી
તારા લોહી ઉપર ભરોસો નથી? હા માં, અમને મારવા વાળો હજી આ સંસારમાં જન્મ્યો જ નથી. માં, જો તું અમને મથુરા નહીં જવા દે તો તું અમને મરતા દેખે. હા ભાઈ અકરુચી, તમે બલરામ અને કૃષ્ણને મથુરા લઈ જાઓ, પણ તમને ખબર છે ને કે કંસ મહાપાપી અને દુષ્ટ માણસ છે, પણ તમે એનું ધ્યાન રાખજો. એ જેવા મારા છોકરા એવા જ તમારા છોકરા છે, એનું કંઈ પણ અનિષ્ટ ન થાય. મને આમ એકલી અટુલી મેલીને સિદ્ધને જાઓ છો કામ? તમારા વિના જમુનાનો કિનારો સુનકાર બની જશે, પનખડ ખાવા ધાશે, કદમના વૃક્ષો વિલાપ કરશે, ગાયો સવાર સાંજ ભાંભર્યા કરશે, મટુકીનો માખણ સુકાઈ જશે, ને તારિયા રાધા જુરી જુરીને મરી જશે. રાધા કનૈયા, જમનાના તીરે કદાચ તું એકલી પડી જશે, પણ આ હૃદયના તીરે રાધા જ હશે. કાનને ગોપીઓ ઘણી મળશે, પણ આ રાધાને બીજો કાન નહીં મળે. રાધા એમ કહે કે ગોપીઓ તો ઘણી હશે, પણ આ કાનની રાધા તો એક જ હશે. પણ એકવાર પ્રેમના તાંતણે બાંધી હવે છે કા દોષા, આજ દમ લગી તમારી પ્રેમ પૂજારણ બનીને રહી, એ સૌભાગ્ય પણ મારાથી છીનવાઈ જશે. રાધા આવું ન બોલ, તારો નિર્મળ પ્રેમ આ જમના નીરની જેમ યુગો યુગો સુધી વહ્યા જ કરશે. જા, તને મારો કોલ છે કે જ્યારે જ્યારે મારું નામ લોકો લેશે એ પહેલા તારું નામ પણ અવશ્ય લેશે. લોકો કહેશે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, કૃષ્ણ રાધા કોઈ નહીં કહે. આજ ગોકુલ માય વ્રજ છોડીને ચાલ્યા વાલમાં લે, હે જોન લાગી જમના ને અહીં લાય. હે કાન, તમે અમને ગોકુળમાં રેઢા મૂકીને મથુરા ના જાઓ, તમારા વિના અમને કેમ કરીને ગમશે? કાન, કંસ બહુ દુષ્ટ છે, એ બહુ નીચ છે, તમને મારી નાખશે. શા માટે હાથી કરી વાઘની બોળમાં હાથ નાખવા જાઓ છો? નંદ કુંવર, તમે તો અમારા પ્રાણ છો, પ્રાણ વિના ના ખોળ્યો શી રીતે ટકી રહેશે? કનૈયા, અમને નો ધારા મૂકીને ન જા કનૈયા, ન જા. અમે તમને નહીં જવા દઈએ કનૈયા, અમે તમને નહીં જવા દઈએ કનૈયા. તમે નાહકની ચિંતા કરો છો, વજ્રને લલકારવા જતા પર્વતના ચૂરે ચૂરા થઈ જાય છે, અને અગ્નિને પડકારવા જતા લોખંડ જાતે જ મીણની જેમ પીગળી જાય છે. શ્રી કૃષ્ણના ચરણોમાં તો આકાશ પણ પોતાનું મસ્તક ઝુકાવે છે અને સાગર પણ માર્ગ આપી દે છે. ગોપીઓ, બલરામજીની વાત સાચી છે, પુતનાને કોણે યમ સદન પહોંચાડી, તર્ણાવ્રતને વત્સાસુરના કોણે રામ રમાડી દીધા, કાળી નાગને કોણે નાથ્યો? ગોપીઓ, આંસુ લૂછી નાખો અને હસ્તે મોડે કનૈયાને વિદાય આપો. શું સમાચાર છે? કાળીઓ અને બલરામ મથુરાના દ્વારે આવી પહોંચ્યા છે, હવે આપણી યોજના પ્રમાણે એનો ઘાટ કરી નાખો. ચિંતા ન કરો કેસી માવત. આજ્ઞા મહારાજ. જા, કુવલિયાપિંડ હાથીને મદિરા પીવડાવી કાળીયા અને બલરામની સામે છોડી મૂક, બંનેને કચડી નાખ, ધૂળમાં રગદોળી નાખ, પાતાળમાં ચાપી દે. જા. જેવી આજ્ઞા.
खबर तो हमणाज पड़ी जशे। Ah!
ભગવાન કેવડાવે છે અને મારી સામે મેલી વિદ્યા વાપરે છે. આવી જાવ મારી સામે. આવો અહીંયા છું મામા. નરાધમ કંસે તમારી આ દુર્દશા કરી. કેટલા વર્ષો સુધી તમને ગોંધી રાખ્યા આ કાળ કોટડીમાં. હા દીકરા, આટલા વર્ષો બાદ તારું મુખડું નિહાળ મારા દુઃખનું કાજળ સુખનું સુખડ બની ગયું છે. માં, ખરેખર માં દેવકી, તારો આ ત્યાગ ખૂબ જ અણમોલ છે. જ્યાં સુધી આપમાં સૂરજ અને ચંદ્ર ચમકતા રહેશે ત્યાં સુધી તારું નામ અમર રહેશે. માં, તમારો બીજો દીકરો પણ તમારા દર્શન કાજ તલસી રહ્યો છે. કેમ નહીં દીકરા, મારે તો જેવો કાનુડો એવો જ તું છે. હા બેટા, હજી તો તારા નાના ઉગ્રસેનને મુક્ત કરવાનો બાકી છે. હું એ જાણું છું બાપુ, ચાલો નાનાજી ઉગ્રસેન પાસે. ચાલો. પ્રણામ પિતામાં. બેટા. પ્રણામ. ખરેખર સત્તાની લાલસામાં નરાધમ રાક્ષસે પોતાના સગા બાપની આ અવદશા કરી. બેટા કૃષ્ણ, તારો જેટલો પાડ માનો એટલો ઓછો છે. તે તારા માતા પિતા અને મને જ નહીં પણ મથુરાની રાગ પ્રજાને પણ નરકમાંથી ઉગારી છે બેટા. પિતામાં. સુખિતા બેટા, સુખિતા. પધારો પિતામાં, પધારો. પ્રજાજનો, મથુરાને આંગણે આજે મંગળ પર્વ છે. પ્રજાના આનંદ અને ઉલ્લાસની કોઈ અવધિ નથી. ધર્મનો ઉદય અને પાપનો અસ્ત થયો છે. આ માટે આપણે સૌ કૃષ્ણચંદ્રના ઋણી છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. છપ્પન કોટી યાદવો દ્વારકાધીશ તરીકે આપનો રાજ્યાભિષેક કરવા ઈચ્છુક છે. આપ દ્વારકા પધારી જરાસંધના અત્યાચારથી અમને મુક્ત કરો. આપ ચિંતા ન કરો, હું આપની સાથે દ્વારકા અવશ્ય આવીશ અને આપ સૌને જરાસંધના ભયમાંથી મુક્ત કરીશ.
मोटा भाई। हाँ कानूड़ा। आप गोकुल पधारो, अने माँ जशोदा अने पिता नंद ने मारी द्वारका तरफ ना प्रयाण करवानी जान करो, जेथी उचाट न करे। जेवी तारी इच्छा कानूड़ा, हूँ आज ज गोकुल जाऊँ छू। प्रणाम। प्रणाम पिता मा। चालो बंधुओ। भगत सरेश जरासंध नो जय हो। तुम अच्छे सेनापति, जे होए ते शीघ्र कहो। महाराज बहु माटा समाचार छे, आपना जवाई संतराज नो क्रोध ने वध कर्यो छे। अंश नो वध, मारा जमाई नो वध, कन्हैया नराधम, हूँ तारू लोही पी जाईश, तने जीतो ने जीतो खाई जाईश। मारी पुत्री ने विधवा बनावी, हूँ तारा का वंश नो सर्वनाश करीश, सर्वनाश। भगवान श्री कृष्ण नो जय हो, श्री कृष्ण नो जय हो। राजा था रण छोड़ चांदो सूरज उतारे आवे। यादव बंधु, आप सोनी लागणी ने वश थई आज थी द्वारका नो शिरछत्र धारण करूं छु। आज थी शत्रुता ने तजी मित्रता केळवू छु। आप सौने जरासंध ना अत्याचारो थी अभयदान अपावा हूँ वचनबद्ध छु। भगवान श्री कृष्ण नो जय हो। जीवन धन्य बनावी दीधु, तमारा विना तमारी राधा एवी हती जाने प्राण विना नु खोळ्यु। तमे मळी गया, आ खोळिया ने प्राण मळी गया। राधा, मैं तने वचन नोटू आप्यो कि जारे जारे पण तू मने याद करीश तारे तारे हूँ तारी सामे अवश्य होईश। खरेखर राधा, पधारो पुरोहित जी। प्रभु, हूँ कुंडली पूर्ति राजकुमारी रुक्ष्मणी नो संदेशो लेने आव्यो छु। राजकुमारी रुक्ष्मणी नो संदेशो? हाँ प्रभु, रुक्ष्मणी नो भाई रुक्मी बलजबरी पूर्वक शिशुपाल साथे एना विवाह करवा इच्छे छे। एमा शुं थई गयुं? प्रभु, रुक्ष्मणी आपने मनथी वरी चुकी छे। मने मनथी वरी चुकी छे? हाँ, एने वैशाखी पूनम नी राते नीलकंठ महादेव ने मंदिर आपने जरूर मळशे। पुरोहित जी, आप कुंडली पर पधारी आपनी राजकुमारी रुक्ष्मणी ने जान कर जो कि कोई उद्वेग न करे, एना मन नी बधी मनोकामनाओ पूर्ण थशे। जेवी आज्ञा प्रभु नी। અંતર્યામી છો, હે ભીડભંજન, આ ભીડમાં મારું રક્ષણ કરો। હું કૃષ્ણને મનથી વરી ચૂકી છું, જો એ સમયસર આવીને મારો હાથ નહીં ઝાલે તો હું શું મોડું લઈને જીવીશ પ્રભુ, હું શું મોડું લઈને જીવીશ। જેની આપ રાહ જોઈ રહ્યા છો સદસ્ય શીઘ્ર વિના વિલંબે આપ પ્રસ્થાન કરો, બાર સારથી આપની રાહ જોઈ રહ્યો છે। ગભરાની લક્ષ્મણી, એ લોકો કઈ નહીં કરી શકે,
आजो। चलो सारथी, जल्दी करो सारथी। महाराज जी कह हो, बोलो शू अच्छे। कृष्ण राजकुमारी रुक्मणी नु अपहरण करी बन्ने जना रथ में भागी रहा छे। हुए दुष्ट ना टुकड़े टुकड़ा करी नाखी। शिशुपाल चलो हवे ई दुष्ट यमलोक पहुंचाड़ी दिए। चलो તમારી આશા પૂરી કરશે દીકરાઓ, માગ્યા વિના તો માય ન પરસે। તમે તમારા મિત્ર શ્રી કૃષ્ણ પાસે માગવા કેમ નથી જતા? ભગવતી, મારી સભામાં હાથ ધરીને ઊભો રહો તો લોકો શું કહેશે? દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો મિત્ર સુદામા આટલો દરિદ્ર? નહીં નહીં નહીં, આ દુનિયામાં સૌથી ભૂંડો કામ છે ભીખ। હું તમને હાથ જોડું છું, પગે લાગું છું, કઈ નહીં તો આ બાળકોને સામે જુઓ। ભલે તમે કહો છો તો હું જઈશ, પણ મેં સાંભળ્યું છે કે આજે દ્વારકાધીશનો રાજ્યાભિષેક છે, એમના માટે કઈક ભેટ તો લઈ જવી પડશે ને? ઉભા રહ્યો, હું લઈને આવું છું। સ્વામી લો। આ શું છે? તાંદુર। તાંદુર? હા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભેટ ના નહીં। દ્વારકાધીશ ને કઈ વાતની ખોટ? શ્રી હરિ, પ્રભુ લાજ રાખજે। શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ। શ્રી કૃષ્ણ શરણમ મમ। ભાઈઓ, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ નું ઘર મને બતાવશો? શ્રી કૃષ્ણ ભગવાન નું ઘર? તમારે શું કામ પડ્યું? અરે ભીખ માંગવા નીકળ્યા છો કે શું? ના ભાઈ, શ્રી કૃષ્ણ મારો નાનપણ નો મિત્ર છે, મારો સખો છે, મારો લંગોટિયો ગોઠિયો છે। ભાઈ, તમે તો દયાના અવતાર છો, કૃષ્ણ મારા બાળપણ નો સખો છે, મને એને મળવા દો, મને એને મળવા દો, મને એને મળવા દો। કૃષ્ણ મારા બાળપણનો સખો છે, મને મળવા દો, મને મળવા દો। રક્ષ્મણી, જો તો કોણ આવે લાગે છે? મારો બાળ ગોઠિયો સુદામા આવે લાગે છે, મારો પ્રાણ પ્રિય સખા, લાખો માં એક છેક પોરબંદર થી મને મળવા આવ્યો છે। સ્વામીનાથ, આવા મેલો ખેલો દરિદ્ર બ્રાહ્મણ તમારા બાળ ગોઠિયો? આવો ને બોલ રક્ષ્મણી, શું એક ગરીબ શ્રીમંત નો મિત્ર ન હોઈ શકે?
साचा हृदय नो ज्यां साचो प्रेम होय त्यां राय ने रंक मां भेदभाव नथी होतो। रुक्ष्मणी, आंगणे आवेलो अभ्यागत तो अमरुनो अतिथि कहेवाय। लाखों मां एक ज तो टुकड़ो छे मारा काळजानो। कोई छे? आज्ञा प्रभु। जाओ पेला अतिथि ने आदरपूर्वक अहीं तेड़ी लाओ। जेवी आज्ञा। मने एमने पाछा जवा दो। पण श्री कृष्ण जी आपने श्री कृष्ण जी बोलावे। श्री कृष्ण शरण मुमा श्री कृष्ण। कष्ट करो छो दासियों ने आज्ञा करो। आ काम दास दासियों नथी रुक्ष्मणी। तो पछी मने आज्ञा करो प्रभु। तमारो पण आ काम नथी। तमे जानो छो आज नो दी मारा माटे महान दी छे। आजी तू मने आ लाव लूटवा दो। जानो छो मारो प्राण प्रिय सखा सुदामा आव्यो छे। सुदामा सुदामा प्रभु प्रभु नहीं सुदामा प्रभु सुदामा ना ना सुदामा प्रभु मारा ना प्रभु तो हमारा सखा क्या है तो मेरे साहब बिसरी गए रुक्ष्मणी 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 अरे आशु करो प्रभु प्रभु नहीं नहीं प्रभु नहीं नहीं प्रभु अरे आ स्थान तो आपनु जे प्रभु तारो स्थान तो सुदामा अही छे अरे प्रभु आ शू करो छो द्वारकाधीश शा माटे मने शरम मा नाखो छो मने पाप मा नाखो छो प्रभु कहीं नहीं सुदामा मने मारो अवतार सफल कर देवा दो पाप मा नाखो छो प्रभु मने नहीं सुदामा मने पाप मा नाखो छो प्रभु नहीं सुदामा सुदामा करे भाभी अने सब मंगल में तो छे ने हां प्रभु आपनी कृपा थी सब क्षेम कुशल छे प्रभु भाभी आ देर माटे कहीं मोकलावे कहीं नहीं एम तो आशु संपाड़े रहा छो कहीं नहीं प्रभु कहीं नहीं देना ना कहीं नहीं प्रभु भाभी आ मोकलावे उस तुम्हारा भी छुपाओ छो कहीं नहीं प्रभु मारी मनगमती वस्तु तांदू रुक्ष्मणी आ तांदूल नथी मिष्ठान जी प्रभु पकवान जी हे आशु आया सरस कपड़ा हाँ हाँ स्वामी आशु सखा कई का मारा बाटे पन राखो मारा वाला सखा मारा वाला सुदामा प्रभु श्री कृष्ण शरणम मम अरे द्वारकाधीश मने कहीं आप्यो नहीं घरे मारा बाळ बच्चाओ भूखे मरे छे मारी पत्नी है मारा मित्र पासे कई की याचवा माटे मने मोकल्यो अने हुं कई मांगी पण न शक्यो एनी पासे शुं खोट छे अरे मने कई आप्यो होत तो मारा बाळ बच्चा खाई तो शकत पण ना एनी पासे मारे मांगवानी शुं जरूर छे एणे धार्यु होत तो मने घणुं आपी शक्या होत हशे जेवी शामरिया ने मर्जी श्री कृष्ण शरणम मम श्री कृष्ण भाई भयो आई तो मारी सुदामा ने झोपड़ी हती ने आ महल क्या थी थई गयो भाई अरे आ तुम्हारी झोपड़ी माथी ज महल बनियो छे आ तुम्हारो ज महल छे मारी झोपड़ी मारो महल पा शामरिया आओ दिखराओ मारो महल आमी
वाह प्रभु, श्री कृष्ण शरण मामा। अंदर चलो। अरे स्वामी शू थो आटलो बधो लोय? अरे कोई कई नथी थयो देवी, जल्दी जाईने लई आओ वस्त्र, लई आओ औषधि, लई आओ। केम करता? अरे आशु प्रभु, खरेखर द्रौपदी लागे अपनी वच्चे गया भव नु कई लेन देन बाकी हे। माग हूँ तारा पर खूबज प्रसन्न थयो छु। वीरा, आ जगत में सौथी ऊंची छे प्रेम सगाई। प्रेम तो प्रभु ने पवित्र प्रसादी छे, एना मोल न थाय वीरा। खरेखर द्रौपदी जा, हूँ तने वचन आपू छु, गमे तारे पर तू भीड़ में होय मने याद करजे, हूँ विना विलंबे त्यां पहुंची जाइश। हूँ तो जन्म जन्म एटलू ज मागू छु कि आपने एक ज मारी कूखे जन्म लईए। धन्य हो द्रौपदी। राधा, वाट जोया पछी ना मिलन मा केटलो आनंद छे ए तू जाने छे? जाओ, हूँ तमारा थी नथी बोलती। अरे रे 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 रे, आऊ नकर मारा कालजानी कोर छेटा रह जो, तमारा अड़वा थी हूँ शाम थई जईश। वाह वाह, मारा स्पर्श थी तू काली थी जईश। अरे हमना तो कहती थी कि वाट जोई जोई ने थाकी गई, हवे कहे छे कि छेटा रहजो। तू जो शाम थी जाइश तो हूँ थी जाइश कोरो, पछी एक बीजा ना स्पर्श थी तू थी कोरी अने हूँ थी शाम। छोगाला, मीठी मीठी वातो करीने मारा जेवी भोली ने छेतरता सारो आवड़े छे तमने के? मृगनेनी, तारी आंखों में लज्जा नो चमकार एवो लागे छे जाने गरजता मेघ में वीजळी चमकती होय। हाय हाय, हूँ तो लाजी मरू, माखन खाई खाई ने जीभलड़ी बहु मीठी थई गई लागे छे। छा तने दीमा एक बार नहीं मळू तो राते निंदर नहीं आवे ने दिवसे भोजन नहीं भावे। दादा, आनु नाम ज पवित्र प्रेम, अने प्रेम में जेटला नजीक तेटला दूर, अने जेटला दूर ज नजीक। हराधे कानुड़ा, हरी एक बार वासली वगाड़, एवी वगाड़ के हूँ घेली बनी ने सामराज करूं। आ कालिंदी ना वहता नीर थमी जाए, गोवर्धन पर्वत समाधि में डूबी जाए, एवी तान छेड़ कन्हैया के मारिया शौक पर मने वाली लागे। वगाड़ कानुड़ा, वगाड़। कन्हैया, कान तुम्हें क्या छो? दाव मा पण भाग्ये तमारो साथ ना आप्यो पांडवो, तमे हारी गया ने अमे जीती गया। चल 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 चल, चल। द्रौपदी, दुर्योधन ने ते मेणू मारियो तू કે આંધળા ના પુત્રો આંધળા જ હોય છે, એ અપમાન નું બેર વાળી રહ્યો છું। દુરાટ દુરાટ, દુશાસન તમે તો મારા દિયર છો, થાવી તો માં સમાન ગણાય, અને આજે ફરી સભામાં તમે મારી લાજ લૂંટવા બેઠા છો। ચાલી, પાંડવો તને જુક્તમાં હારી ગયા છે, હવે તું મારી દાસી છે। હે પિતામહ, ગુરુજનો, વડીલો, આજે ફરી સભામાં મારી લાજ લૂંટાય છે અને તમે ચૂપ બેઠા છો। बोलो जवाब आपो, तमे जीता जाता मनुष्य छो के पत्थर ना पूतळा? बोलो जवाब आपो। पंचाली, हवे शू बोलशे?
जुगार में अमे तने जीत्या छे। दुशासन, तारी छाती चीरी ने लोही नहीं पीऊं, त्यां सुधी घास नी पथारी मां सुईश। आ मारी प्रतिज्ञा छे। हारेला जुगारियों अने वेचायेला दास दासियों ने धमकी आपवानो तमारो कोई अधिकार नथी। त्यां सुधी एना लोही नी अंदर मारा वाह नहीं जबोड़ू, त्यां सुधी माथानी सेज नहीं वाळू। दुशासन जोई शू रह्यो छे? बेसाड़े ने मारी जांग पर। सत्यनाश जाए तारो नीच नराधम पापी भीमसेन, क्या छे तुम्हारी गदा? दुर्योधन, तारी जांगा गदा थी छुंदी नाकीश, नहीं तो मारू नाम भीमसेन नहीं। दुशासन जो इशू रहे छे खेची लेना चीर। आज भरी सभा में मारी लाज लुटाई छे वीरा, बेलो आ वीरा, बेलो आ वीरा, माधव मुरारी, माधव। आओ छो बहन, आओ छो। शू थयो स्वामी? आम अचानक विवाह केम थई गया? कोई बिहामणु स्वप्न जोई जबकी ने जागी तो नथी गया निनाद? नहीं रुक्ष्मणी, मारी धर्म बहन द्रौपदी ने आपेला वचन नु पालन करवा मारे आ क्षणे जवुं पड़शे। गिरधारी नव से नवाणु चीरपुरिया नाथ जी रे, हे राखी द्रौपदी निलाज मुरारी। आधार पर 12 वर्ष नो वनवास अने 13 वर्षे अज्ञातवास भोगवनार पांडवो महाराजा धृतराष्ट्र नी सभा मा थोबवानो तमारो कोई अधिकार नथी। चाल्या जाओ। राधा, 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 मारे द्वारकाधीश नथी ताऊ। राधा, मारे द्वारकाधीश नथी ताऊ। आ राज मुकुट मारे नथी जोईतो, नथी जोईतो। अहींया अहियां न तो कालिंदी नो घाट छे, न कदम नो झाड़, कि न मारी कबरी कहा है। राधा, राधा, मने पाछो गोकुल नो माखन चोर बनावी दे। राधा, फरी एक बार मने गोकुल नो माखन चोर बनावी दे। राधा। स्वामी, स्वामी हो आई छु। मात्र एक बार। सत्य के स्वप्न तो अही आ समय। हाँ प्रभु, तमे मने साथ आप्यो, मैं हूँ तमारी सेवा मा उपस्थित थई गई। चालो प्रभु, चालो गोकुल मा, चालो। तमारी वासुरी ना सूर वगर आखू गोकुल सोनू सोनू लागे छे। कालिंदी नो घाट ने हजारों गोपियो तमारी साथे रास रमवा आतुर थई रही छे। हाँ प्रभु, एक वृंदावन नो श्यामल ओढ़ी ने कालो कामल। जाए
तीरे मंद समीर तरवीना नारे वायरे तरवीना नारे वायरे नारे वायरे मारा हैया मा कई कई थारे एक वृंदावन को शामलो थोड़ी निकालो कामलो मन रासे रंगवा ले जाए ले जाए ले जाए रे मारा हैया मा कई कई I'm
જે પારકાની બહુ બેટીનું હરણ કરી જાય એવા કામંત પુરુષનું પૂજન અને ધર્મ જેવું કઈ છે કે નહીં આ ધરતી પર? શિશુપાલ, તારા જેવા અધર્મીના મોડે ધર્મની વાતો નથી. શું કાલિયા, તારા જેવા કપટીને કન્યા આપે કોણ? એટલે જ તું મારી વાગદાતા રૂકમણીનું હરણ કરી ગયેલો કપટી નીચ. શિશુપાલ, તું જો મારો માસિયાઈ ભાઈ ન હોત તો તને જીવતો ન છોડત. પરંતુ શું કરું, મેં માસીને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું 99 ગાળો બોલીશ ત્યાં સુધી હું સહન કરીશ. પણ જો તું 100 ગાળો પૂરી કરીશ તો તને યમરાજના ઘરે પહોંચાડી દઈશ. દાજા, તું શું મને યમરાજના ઘરે પહોંચાડવાનો છે? સસલું કદી સિંહને મારતું હશે? સ્વાર્થી, નરપિચાસ, ઘાતકી. શિશુપાલ, હવે ફક્ત 4 જ ગાળો બાકી છે. કપટી, નાલાયક, નીચ. શિશુપાલ, હવે ફક્ત 1 જ કાળ બાકી છે. ગોપીઓના કુંડાળામાં નાચવા વાળા નિર્લજ નાચણિયા. શિશુપાલ, હવે તારા દી ભરાઈ ગયા. હત કોઈ છે? જાઓ, કાલ્યવનને બોલાવો. પ્રણામ માતા કુંતા. પ્રણામ. પ્રણામ ધર્મરાજજી. બિરાજો. ધર્મરાજજી. હાજી. જરાસંઘનો અત્યાચાર રાંકડી રૈયત ઉપર દિન પ્રતિદિન વધતો જ જાય છે. આપની જો આપત્તિ ન હોય તો ભીમસેનને મારી સાથે મોકલશો? યોગેશ્વર કૃષ્ણ, આપ ભીમસેનના શુભચિંતક છો, આપને મારી અનુમતિની આવશ્યકતા છે? એવું નથી. આપ તો એમના સુખ દુઃખમાં સાથી રહ્યા છો, આપ તો એમના ક્ષીર છત્ર છો. આપ જે કરશો તે યોગ્ય જ હશે. આપ વિના સંકોચે ભીમસેનને લઈ જઈ શકો. ભીમસેન, ચાલો મારી સાથે. પ્રણામ. કાળિયા કાયર, તું જાતે લડવાને બદલે આ કીડા મકોડાને લઈને આવ્યો? જરાસંઘ સાથે યુદ્ધ કરવું સહેલું નથી. ભીમ પહેલા એના મહાશક્તિશાળી સેનાપતિ બાણાસુર સામે આવી જા. ભાઈ ભીમ, આની પણ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દો. વિધિના વિધાનને કોઈ બદલી શક્યું નથી. કાલ્યવન, મને વિશ્વાસ હતો કે મારો સંદેશો મળતા તમે અવશ્ય આવશો. અને હું જાણું છું કે આપણી નાતીના અગણિત યોદ્ધાઓના મારનારને માત્ર તમે જ મારી શકો છો. એ કોણ છે મિત્ર, બતાવો મને. છે તો એક સામાન્ય ગોવાળિયો, પણ જન્મથી જ આપણી નાતીના લોકો પર મૃત્યુ છાયા બનેલો છે. બસ આટલી નાની વાત? નહીં મિત્ર કાલ્યવન, આ નાની વાત નથી, બહુ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને માત્ર તમે જ ઉકેલી શકો એમ છો. તમારી આ માપ શક્તિ પાસે એક પળ માટે પણ ટકી શકે એમ નથી. કાલ્યવન, તમારી મૃત્યુ મુચકુંદ મુનિના હાથે જ લખાણી છે. અને આ વાતની કોઈને પણ ખબર નથી, એ ગોવાળિયા કૃષ્ણને પણ નહીં.
ફક્ત હું જ જાણું છું આ વાત. જાઓ કાલ્યવન, તમે અમર છો, અજય છો. ચિંતા ના કરો કુકુના ગોવાળિયા, આ કાલ્યવન તારો કાળ બનીને આવી રહ્યો છે. કાળિયા બહાર આવ, આજે તારું મોત આવ્યું છે. બહાર આવ, બહાર આવ. શું વાત છે કાલ્યવન? બે કંસનો વધ કર્યો, બાળાસુરને કમોતે મરાવ્યો, શિશુબાલનું મસ્તક છેદ્યું. આજે હું એનું વેર લઈને જંપીશ. કાલ્યવન, કાલ્યવન, આ દુનિયામાં કોઈનું પણ અભિમાન ટક્યું નથી. જાઓ જાઓ. તારું પણ ટકશે. આનું મૃત્યુ મૃચુકુંદ ઋષિના હાથે જ લખાયું છે. આને મારે કોઈ પણ રીતે મૃચુકુંદ ઋષિની પાસે લઈ જ જવો પડશે. આની સાથે હું લડી નહીં શકું. મારે રણ છોડીને ભાગવું જ પડશે. પ્રભુ, તમે તમારા દર્શન કરીને હું સદભાગી બની ગયો. પ્રભુ, ધન્ય તો હું થઈ ગયો. માંથી નીકળતી જ્વાળામાં કાલ્યવન પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. એટલે કાલ્યવન પણ માર્યો ગયો. કઈ વાંધો નહીં, મારી સાથે યુદ્ધ ન કરતા રણ છોડીને ભાગનારે રણછોડને હવે મારે જ પૂરો કરવો પડશે. કોપીઓની માટલીઓ તોડીને ખાનારા માખણ ચોર, તે દિવસે બ્રાહ્મણનું રૂપ ધરીને તું મારી આંખોમાં ધૂળ નાખવા હતો. પણ આ જરાસનની સામે કોઈનું નાટક નહીં ચાલે, સમજો? જરાસન અહંકાર માનવીને ધૂળમાં મેળવી દે છે. અરે જા ડરફોક કૃષ્ણ જા, તે દિવસે મારા સૈન્યને જોઈ કાયરની જેમ તું રણ છોડીને ભાગી ગયો હતો, અને આજ આજ તું મને શિખામણ દેવા આવ્યો છે. શિખામણ નહીં જરાસન, યુદ્ધનું આહવાન. યુદ્ધનું આહવાન? અરે જા રણ છોડીને ભાગનારા, તું મારી સામે શું યુદ્ધ કરવાનો હતો? હું કેટલો ભાગ્યશાળી છું કે સીની બોળમાં શિકાર સામે ચાલીને આવ્યો. સાંભળી લે કૃષ્ણ, આજ ત્રણે લોકની કોઈ પણ શક્તિ તને મારાથી નથી બચાવી શકતી. અભિમાની જરાસન, મારી સાથે વાત ભીડતા પહેલા તું આ મહાબલી ભીમના હાથે પૂરો થઈ જઈશ. ભીમ? હા, મીનનું પૂતળું. અરે આવા રમકડા તો જરાસન નાનપણથી જ રમતો આવ્યો છે. અરે હટ, હજાર હાથીઓની શક્તિ ધરાવતા આ ભીમને તું નથી જાણતો જરાસન. લે સંભાળ. Thank you.
महाबली भीम नो जय हो। आ बधु आपना ज प्रतापे थयु छे। भीम, राष्ट्रीय यज्ञ नो आ कांटो पण निकली गयो। आखा संसार ने आ नराधम राक्षस ना अत्याचारो थी मुक्ति मळी गई। भीम, जरासंघ ना पुत्र सहदेव ने अपने आ राजगादी सौंपी इना करावास मा रहता नरेशो ने मुक्ति अपावीए। चलो मोटा भाई। कानूड़ा, मारी मृत्यु लोक की अवधि हवे पूरी थई होय, मने पाताल लोक जवानी हस्ता मोढे विदाय आप। मोटा भाई, जेवी तमारी इच्छा, युगे युगे तमारा जेवा मोटा भाई ने नाना भाई थवानु सौभाग्य प्राप्त थाय, हूँ तमारी सेवा करी शकूं, तमारो साथ मेळवी शकूं, एवी ज मारी इच्छा छे। कानूड़ा, मोटा भाई, प्रभु आपे कंस ने स्वधाम पहुंचाड़ो, अन्य असुरों ने मुक्ति अपावी, आप पृथ्वी ने असुरों ना त्रास माथी मुक्ति अपावी, आप पाछा वैकुंठ पधारो भगवान। प्रभु, वैकुंठ अपना वगर सुनू छे, देव देवियों आपनी प्रतीक्षा करी रहा छे। आपनो अवतार कार्य पूर्ण थयु हो तो आप शीघ्र स्वर्गलोक में पुनरागमन करो। प्रभु, वर्षे लोहिनी धार पाराधीना बाण थी। क्षमा करो प्रभु, क्षमा करो, आज्ञानी नो अपराध क्षमा करो। मैं आपने ओळख्या न हता भगवान, मैं तो दूर थी धारी लीधुं तो कोई शिकार हशे, अजाणता मज तीर छोड़ाई गयुं। देव, हूँ पापी छू, घातकी छू, नरक नो अधिकारी छू, देव मने माफ बांध करीश ने भाई। आ जगत मां सर्जनहार नी इच्छा अनुसार ज बधुं थाय छे, तू तो निमित्त मात्र छे। कल्पांत कर नहीं किरात, जा तारो पण मोक्ष थशे। अहीं सतयुगनो अंत आवे छे अने कलयुगनो प्रारंभ थाय छे। आ संसार अनित्य छे, जीवन क्षणभंगूर छे, नाम तेनो नाश, जे जन्मे छे ते मृत्यु पामे छे। मृत्यु देहनु छे, आत्मानु नथी। आत्मा तो अजर अमर अने अविनाशी छे। जेवी रीते मानव देह मा बाल्यावस्था, युवावस्था अने वृद्धावस्था आवे छे, तेवी रीते बीजो देह पण प्राप्त थाय छे। आ पृथ्वी पर जन्म लई मनुष्य पाप अने पुण्य आचरे छे, किंतु जारे पापनो भार धरती सहन करी शकती नथी, त्यारे पापनो नाश करवा भगवान ने अवतार धारण करवो पड़े छे।